ઉમરગામ તાલુકાના ભીલાડ ખાતે વર્લ્ડ ફોટોગ્રાફી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ઉમરગામ તાલુકા ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા ભીલાડ ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં કેક કાપીને ફોટોગ્રાફી ડેની ઉજવણી કરી હતી. સાથે સાથે અનાથ બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી હતી. જ્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત એવા ફોટોગ્રાફરોએ એક મંચ પર આવી એસોસિએશનનું સંગઠન મજબૂત બનાવી તેમના ફોટોગ્રાફી વ્યવસાયને પ્રગતિના પંથે લઈ જવાની હાકલ કરવામાં આવી હતી. બધા ફોટોગ્રાફર લોકો માટે ખૂબ 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 એકદમ અત્યંત એની લાઈફની અંદર ઇમ્પોર્ટન્ટ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ફોટોગ્રાફીની શરૂઆત થઈ ત્યારથી ઘણા બધા એવા ફોટોગ્રાફર લોકો છે જે આ બિઝનેસની અંદર જોડાયા, એ જ બિઝનેસથી પોતાનું ભરણ પોષણ કરે છે, પ્લસ એક તમારી પ્રક્રિયા પૂરી પાડે છે સમાજને, અને ફોટોગ્રાફરનો બહુ મોટો ફાળો પણ છે. આજના દિવસે હું ઈચ્છું છું કે બધા એવી પ્રોમિસ કરશે અને બધા પ્રતિજ્ઞા કરશે કે હવે આજ તો યુનિટીના નામે આપણા એરિયા કોઈ પણ એક્ટિવિટી થાય, કોઈ પણ કરે, આપણે એને કોઓપરેશન કરવા. બસ એટલું કહેવા માટે વાત હતી. ટેકનોલોજી નીરુભાઈ જેમ કીધું તે કે કંપની ફૂલ સપોર્ટ કરે છે તમારે કેવી ટેકનોલોજી જાણવા માટે. પ્લસ ફોટોગ્રાફર ગભરાઈ જાય કે હવે પેલો 5D માર્કશીટ સેટ શર્ટ લઈને આવે, કેમેરા કંઈ નથી, તમારું નોલેજ જ હોવું જોઈએ. કેમેરા તમે કોઈ બી ઓપરેટ કરી શકો, નોલેજ હશે તમે કોઈ બી કેમેરા વાપરી શકશો, અને બને તેટલું લેટેસ્ટ અપડેટ રહ્યો તો તમને સારું પડે, બને તેટલી નવી ટેકનોલોજી અપનાવવાની બને તેટલી જલ્દી. થેન્ક યુ સિસ્ટરના તમામ અને આજુબાજુના ગાડાને વેલકમ. મહત્વનો પોઈન્ટ, આજે બહુ જ મહત્વનો પોઈન્ટ લઉં છું, હું દોઢ વર્ષથી એ વસ્તુથી ખિલાફ છું. દોઢ વર્ષથી બધા અમારી ટીમ બધી યુઝ કરી શકે કે ઉમરમ તાલુકાના બધાને કંઈક બેનિફિટ મળે, કંઈક એક્સિડન્ટ થયું, કંઈક થયું, પોલીસ સ્ટેશનમાં રાત્રે જવામાં કંઈ તકલીફ થઈ, તો મારે એમ કહેવાનું છે કે તમે બને ત્યાં સુધી મેમ્બર બનો, પ્લીઝ રિક્વેસ્ટ. જ્યાં સુધી મેમ્બર બનશે નહીં, સ્કૂલ બનશે નહીં, ત્યાં સુધી આ બધા મિટિંગ કરવી લેક્ચર વહ્યા જ છે અમારા માટે. કે ભાઈ એને ડોનેટ કરવાનું છે તો ઉમરગામ તાલુકા વાપીદાના વલસાડથી મળીને 1.5 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ એનો 1 ડે બની ગયું હતું. જો આપણે યુનિટી કરશું તો 1000 આપવું બહુ મહત્વ નથી, 1000 આપણે બેનિફિટમાં દેવાના છે. આજે આપણે વચ્ચે પ્રોગ્રામ કર્યો એમાં 70,000ની સમથિંગ બેલેન્સ બચેલું હતું ને હજુ છે, એના માટે આપણે આ ડોનેટ કરીએ, આપણે સારા માટે બી વાપરતા છે. તો આપણે ગ્રુપમાં બનાવવામાં શું વાંધો છે? મારો એટલું થિંગ છે કે ગ્રુપ બનો પ્લીઝ. સીજીપીટીએ આપણને સપોર્ટ કરે છે, ગુજરાત લેવલ પર આપણે કંઈક કરવું હોય તો આપણને ખ્યાલ આવે, આપણને બી બોલાવે વેલકમમાં. સર આપણે ફોટોગ્રાફરની અકસ્માત થઈ ગયેલી હતી તો સીજીપીને તરફથી 50,000 રૂપિયા એવું, મતલબ એક એનું પૈસાનું મહત્વ નથી, પણ એને કંઈ બી થયેલું તો સીજીપીની બધી એસોસિએશન હોય તો સીજીપીને સપોર્ટ કરશે. તમે એસોસિએશનને સપોર્ટ કરશો, એસોસિએશન ઊભી રહેશે, એસોસિએશન ઊભી રહેશે તો એ સીજીપીને સપોર્ટ કરશે, વગર એસોસિએશન સીજીપીને સપોર્ટ નહીં કરે. આપણે એસોસિએશન રહેશે તો સીજીપીટીમાં આપણે રજીસ્ટર કરાવીએ કે હા અમારી એસોસિએશન છે ઉમરગામ તાલુકાની, તો કંઈ પણ ફોટોગ્રાફરને કંઈ પણ તકલીફ હોય, બધી ખાલી એવું નથી કે પૈસા માટે તકલીફ હોય છે, પણ બીજી બી ઘણી તકલીફ લીગલી હોય, તમને કોઈ છે કે આપણે ફસાઈ ગયેલા હોય કે, તો એના માટે બધી એસોસિએશન તૈયાર હોય છે. કચાસ રાખે કે પૈસા ક્યાં જવાના, કોઈ ખાઈ હશે એ માઇન્ડમાં બિલકુલ નહીં રાખતા, તમને આજે બી પૈસા આગળના હિસાબ પૂરેપૂરો મળશે. એટલે મહેરબાની કરીને ફોટોગ્રાફર અહીંયા ફોર્મ ભરેલું જ છે, 1000 રૂપિયામાં એડમિટ આપણે જોઈન્ટ થઈ જાઓ પ્લીઝ, કારણ કે સ્કૂલ ટાઈમ બનશે તો જ ફાયદો થશે. કાલ ઉડીને આપણે કોઈને ટક્કર આપો, ટી સિરીઝ વાળા તો જમા થતા હોય કે ટી સિરીઝ વાળા રેડ પાડી ગયા, પણ તમે ઓલરેડી મેમ્બર બનશો, આપણી કઈ સંસ્થા બનશો, તો આપણે કોઈની પાસે ટપ જશું કે રમણભાઈ પાટકર પાસે જશું કે વલસાડ ડિસ્ટ્રિક્ટ પર જશું આપણે, તો આપણે કોઈની અમે લડવું. રાત્રે તમને કેમેરામાં લઈને કોઈ પકડ્યો, કેમેરા લઈ લીધા કંઈ થયું તો આપણે શું કોની પાસે કમ્પ્લેન કરવા જવાના? એસોસિએશનમાં પકડવું તો 50 માણસો ઉભી રહેતો, પીએસઆઈ ગભરાઈ જશે. સમજી ગયા? એટલે મહેરબાની કરીને 1000 રૂપિયા માટે બહુ મહત્વ નથી, પણ 1000 રૂપિયા આપશો તો આપણને દર વર્ષે કે ઇવેન્ટ કરવા માટે, કોન્ફરન્સ કરવા માટે, સેમિનાર લેવા માટે ચાન્સ મળશે. અને નીલુભાઈ જેવા આપણે માટે ઘણા બધા, આપણે એમને એમનો સાથ લેવો જરૂરી છે કે આપણને વધુ ચાન્સ આપશે ડિસ્ટ્રિક્ટના, તો તમે પ્લીઝ 1000 રૂપિયા આપીને કરવાનું. તમે સહેમત છો કે બધા હાથ ઊંચા કરો 1000 રૂપિયા આપવાના? હાથ ઊંચા પ્લીઝ. આ તો શું છે કે 1000 રૂપિયા એકવાર આપણે કરીએ છીએ કે એકવાર એસોસિએશન સ્ટાર્ટ થાય.